ફતેપુરા તાલુકાના નાના સરોયા ગામે એક 32 વર્ષીય મહિલાએ બે બાળકો સહિત કૂવામાં ઝંપલાવીને મોતને વારું કર્યું. ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામે એક કૂવામાં બે બાળકો અને એક મહિલાની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન એક પુત્ર તેમજ એક પુત્રી તેમજ માતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ફતેપુરા સરકારી દવાખાને મોકલાયા હતા. ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામે એક ખેતરમાં કૂવામાંથી બે બાળકો અને એક મહિલાની લાશ પડી હોવાની વાતને લઈને ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસને જાણ કરાતા ફતેપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યા હતા, જેમાં સલ્લાબેન ડામોર ઉંમર વર્ષ 32 અને તેમના બે સંતાનો, એક પુત્રી ઉંમર 4.5 વર્ષ અને પુત્ર 3.5 મહિનાનો હોવાનું જાણવા મળ્યું હતું. સલ્લાબેન લગ્ન જીવનને 10 વર્ષનો સમય થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. સલ્લાબેન અને તેમના સંતાનોની હત્યા કરાઈ છે કે આત્મહત્યા છે તે દિશા તરફ પોલીસ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે સલ્લાના પતિને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મરણ જનાર મહિલાના પિતાએ સાસરી પક્ષના 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે મહિલાના પતિ તેમજ સાસુ સસરા મરી કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો. ફતેપુરા પોલીસ મહિલાના પતિ તેમજ સાસુ સસરા એમ મરી કુલ 3 વિરુદ્ધ આઈપીસી કલમ 306 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સત્ય હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મહિલાએ બાળકો સહિત આત્મહત્યા કરી છે કે તેઓની હત્યા થઈ છે. આસિન ભાભોર, ZSTV, ફતેપુરા.